नमस्कार दिलोक सत्ताशोमा आपनो स्वागत छे। 2021 नो वार्षिक बजेट रजू करवा संसदमा पहोंचेल केंद्रीय नाणा मंत्री निर्मला सीतारामने पोताना हैंडलूम प्रेमने दर्शावता लाल पाट साड़ी पहेरी हती, जे सौ कोईनी नजरमा आकर्षणनुं केंद्र बनी रही। जी हां, निर्मला सीतारामने आ दरमियान बंगाळनी प्रख्यात लाल पाटनी साड़ी पहेरी, जे हाल खूब ज चर्चामां छे। હેન્ડલૂમની આ ઓફ વ્હાઇટ સાડી, જેમાં લાલ પ્રિન્ટેડ પલ્લું છે અને તેના પર પીળા તેમજ સફેદ ફૂલ સાથે જ લીલા રંગની બોર્ડર પણ, તો આવો આજે આપણે વાત કરીશું બંગાળમાં લાલપાડની સાડી કેમ પહેરવામાં આવે છે અને પવિત્ર ધાર્મિક વિધિઓમાં આનું શું મહત્વ છે। જી હા, તે જાણીશું, પરંતુ તે પહેલાં જો તમે અમારો આ વિડીયો યુટ્યુબ પર જોઈ રહ્યા હોવ તો અમારી ચેનલથી લોકસત્તાને સબસ્ક્રાઇબ કરો, બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હોવ તો તેને લાઇક, ફોલો અને શેર જરૂર કરો। લાલ પાડ સાડી, જેનું બંગાળમાં એક વિશેષ મહત્વ છે। આ સાડીને ધાર્મિક અનુષ્ઠાનો અને પવિત્ર અવસરે પહેરવામાં આવે છે। આ સિવાય ઝારખંડમાં પણ આ સાડીનું ખાસ મહત્વ છે। આ સાડીને દુર્ગા પૂજા, પૂજા અનુષ્ઠાન, સિંદૂર ખેલા જેવા વિશેષ અવસરે પહેરવામાં આવે છે। સામાન્ય રીતે આ સાડી સફેદ અથવા ઓફ વ્હાઇટ કલરની હોય છે, જેના પર પહોળી લાલ બોર્ડર હોય છે। ઘણી વખત પ્રિન્ટેડ બોર્ડર આને કંઈક નવો જ લુક આપે છે। પોતાના વોર્ડ્રોબના કારણે ચર્ચામાં રહેતા નિર્મલા સીતારામનની લાલપાડ સાડી સામાન્ય રીતે ધાર્મિક અનુષ્ઠાનો અને પવિત્ર અવસરોમાં પહેરવામાં આવે છે। નિર્મલા સીતારામને નાણાકીય અનુષ્ઠાન દરમિયાન આ સાડી પહેરી, જેથી તેઓ પોતાના કામને પૂર્ણ કરી શકે। જી હા, આ સાડી જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે સરકાર હેન્ડલૂમ સાડીને પ્રોત્સાહન આપવાની દિશામાં કામ કરી રહી છે। તમને જણાવી દઈએ કે વર્ષ 2017માં કેન્દ્ર સરકારના ટેક્સટાઇલ મંત્રાલય દ્વારા લાલ પાડનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું। સરકારના આ નિર્ણયથી ઝારખંડ અને બંગાળમાં ખુશીની લહેર છવાઈ ગઈ હતી। આ સાડી હેન્ડલૂમ અને સિલ્કથી બને છે, તેથી સરકારનો હેતુ હેન્ડલૂમને પ્રોત્સાહન આપવાની સાથે સાથે આ સાડીના ઉદ્યોગને નવજીવન પણ આપવાનો છે। એમ તો નિર્મલા સીતારામનની સાડી હંમેશા ચર્ચાનો વિષય બનતી હોય છે। તેઓએ ગત વર્ષે બજેટ રજૂ કરતી વખતે પીળા રંગની સાડી પહેરી હતી। આ સાડી પણ સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બની હતી। આપણી પરંપરામાં પીળા રંગને શુભ ગણવામાં આવે છે, અને એક નાણા મંત્રી માટે બજેટથી મોટું શુભ કાર્ય શું હોઈ શકે। ધન્યવાદ। તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં। જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો। વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં।